તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાંથી 100 થી વધુ પરપ્રાંતિયો લોકડાઉન હોવા છતાં એક ટ્રકમાં ડ્રાઈવર દ્વારા હિજરત કરવામાં આવી હતી, જો કે પલસાણા પોલીસે જાણ થતા ટ્રકને રોકી ટ્રક ચાલક તેમજ ક્લીનર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. હાલ દેશમાં બીજા તબક્કામાં લોકડાઉન ચાલી રહ્યું છે, જેને પગલે ફક્ત આવશ્યક સેવાઓ તેમજ ટ્રાન્સપોર્ટેશન સેવાઓ ચાલુ રાખવામાં આવી છે, તો બીજી તરફ બધી મિલો તેમજ કંપનીઓ બંધ હાલતમાં છે, જેને પગલે કંપનીઓ તેમજ મિલોમાં કામ કરતા મજૂર વર્ગની હાલત કફોડી બની છે. ત્યારે આપણે સુરતના પલસાણા તાલુકાની વાત કરીએ તો આ સમગ્ર વિસ્તાર પરપ્રાંતિથી વણેલો વિસ્તાર છે, ત્યારે હાલ લોકડાઉનને પગલે તમામ મિલો બંધ હોવાથી પરપ્રાંતિની હાલત કફોડી બની છે. ત્યારે પોતાના વતન પરત ફરવા માટે લોકો ચાલતા તેમજ અન્ય પેતરા કરીને નીકળતા જતા હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે જેડવા પોલીસ ચોકીએ કરેલ નાકાબંધીમાંથી એક ટ્રક ઝડપી પાડ્યો હતો, જેમાં ઘેટા બકરાની જેમ 100 થી વધુ પરપ્રાંતિ નાના બાળકો તેમજ મહિલા સહિત પોતાના વતન તરફ ફરી રહ્યા હતા, જેમાં કિમ, પીપોદરા, સચિન, ઊન, પાંડેસરા, વરાછા, ડાયમંડનગર તેમજ પરવટ પાટિયાથી ટ્રકમાં હતા. હાલ લોકડાઉન હોવાથી તેઓ છુપી રીતે પોતાના વતન જઈ રહ્યા છે, ત્યારે અહીં તેઓએ જમવાનું નહીં મળતા તેમજ કામ બંધ હોવાથી અને રોજબરોજના ખર્ચાથી કંટાળી ગયેલા પરપ્રાંતિઓ આક્રોશ સાથે પોતાના વતન ફરી રહ્યા હતા તેમજ સરકાર ઉપર હૈયા વરાળ કાઢી હતી. ક્યા નામ હે આપકા? ઇકબાલ. એકલા કરલી. કહા રહેતે હો? જલાવા પાટી. મૂળ કહા સે હો? યુપી કા. યુપી કે હો? આપ ઇસ ટ્રક મે કહા જા રહે થે? આપ યુપી. યુપી જા રહે થે. કિતના ભાડા દિયા ગયા આપ? 3000. 3000. ઓર ऐसे रूटीन का कितना भाड़ा है ट्रेन और बस का? रूटीन का भाड़ा क्या है ट्रेन का? ट्रेन का और बस ट्रेन का 300 और बस का? बस का 700. तो फिर आप 3000 क्यों दे? कहा करेगा मजबूरी में से साहब भगना पड़ेगा. मजबूरी है आपकी? भोजन पानी कहाँ से मिलेगा बताओ? पैसा भी जो है तो वो भी बढ़ा जाएगा तो फिर कहा करेगा? कौन भरोसा है? ये 15 तारीख को खुल जाएगा, खुल जाएगा. अब बोल रहा है कि अगले महीने तक चलेगा. सब लोग बोला कि भगो भगो भगो, तो भाई चला कर्जा काट के गांव से मंगा के मंगाना पड़ा. क्या करेगा साहब? જ્યારે 300 થી 700 રૂપિયાનું ભાડું એક વ્યક્તિ દીઠ ટ્રેનમાં અને પ્રાઇવેટ બસમાં લેવામાં આવે છે, પરંતુ પરપ્રાંતિઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ટ્રક ડ્રાઈવર તેમજ ક્લીનર દ્વારા વ્યક્તિ દીઠ 3000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા, જેને લઈને કુલ થઈને અંદાજે 3 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. જો કે પોલીસને જાણ થતા પોલીસે ટ્રક તેમજ ક્લીનર પાસેથી મળી આવેલ રોકડ રકમ કબજે કરી હતી. દિલીપ કુમાર, હમીરપુર યુપી. ઇધર તો સુરત મે રહેતે. સુરત મે રહેતે? હા, પટેલ નગર. યહાં ક્યા કામ કરતે હો? એમ્બ્રોઇડરી. એમ્બ્રોઇડરી. તો અભી આપ કહાં જા રહે હો? ગાંવ. ક્યો જાના ચાહતે સર? ઇધર ના તો કોઈ એક મહિના હો ગયા હૈ, ના તો કોઈ પગાર હૈ, ના કુછ ખાને પીને કા કુછ નહીં હૈ. અભી પોકેટ મે 30 રૂપિયા હૈ. તો ફિર આપને 3000 ભાડા કહાં સે લાકે દિયા? 3000 થા અભી. 3000 था अभी. अभी भाड़ा खत्म हो जाएगा तो क्या करेंगे? तो आपके गांव का रूटीन भाड़ा क्या है? रूटीन भाड़ा 750-750 रुपया बस का. 3000 रुपये क्यों दिए सर? मजबूरी है, अभी निकल जाएंगे, बाद में पैसा खत्म हो जाएगा तो पैदल तो जा नहीं सकते. 1500 किलोमीटर है. क्या राय है सरकार को? क्या राय? मैं तो सरकार से, योगी जी से यही कहना चाहता हूँ कि सर जितने भी मतलब मजदूर हैं उनको घर वापस बुलाया जाए. ત્યારે પોતાના વતન ફરવાની માંગ સાથે પરપ્રાંતિઓએ પોલીસ ચોકી ઉપર ફરજ પરના હાલ પોલીસ કર્મીઓ સાથે રકઝક કરી હોબાળો કર્યો હતો અને યોગી સરકારને કળગડીને પોતાના વતન લઈ જવા માટે વિનંતી કરી રહ્યા હતા.